એક રાજા હતા તેમણે એક સર્વે કરવાનો વિચાર આવ્યો કે મારા રાજ્યમાં ઘર સંસારમાં પતિનું ચાલે છે કે પત્નીનું એ માટે એમણે ઇનામ રાખ્યું અને રાજ્યમાં જાહેરાત કરી કે ઘરમાં પતિનું ચાલતું હોય તે લોકોને મનગમતો ઘોડો ઇનામમાં આપવામાં આવશે અને જે લોકોના ઘરમાં પત્નીનું ચાલતું હોય પત્નીની સરકાર હોય તે લોકોને સફરજન મળશે એક પછી એક બધા નગરજનો સફરજન ઉઠાવવા માંડ્યા રાજાને તો ચિંતા થઈ કે શું મારા રાજ્યમાં બધા સફરજનવાળા જ છે એવામાં એક મોટી મૂછો લાલ ગુમ આંખો અને પાંચ હાથ પૂરો જવાન આવ્યો અને બોલ્યો રાજાજી મારા ઘરમાં હું કહું એમ જ થાય છે લાવો ઘોડો રાજા તો ખુશ ખુશ થઈ ગયા અને કહ્યું જા જવાન મનગમતો ઘોડો લઈ જા જવાન તો કાળો ઘોડો લઈને થયો રવાના ઘરે પહોંચ્યો થોડી વાર થઈ ત્યાં તો દરબારમાં આવ્યો પાછો રાજા કહે કેમ જવા મર્દ કેમ પાછો આવી ગયો જવાન કે મહારાજ ઘરવાળી કહે છે કે કાળો રંગ તો અપસુકન્યા કહેવાય સફેદ રંગ શાંતિ અને પ્રગતિનો છે તો સફેદ ગળો લેતા આવો તો રાજા કહે ઘોડો મૂક અને આજા સફરજન લઈને હાલથી પકડ આમ કરતાં રાત પડી ગઈ દરબાર વિખરાઈ ગયો અડધી રાત્રિએ મહામંત્રીએ દરવાજો ખખડાવ્યો રાજા બોલ્યા બોલો મહામંત્રી શું કામ પડ્યું મહામંત્રી કહે મહારાજ તમે સફરજન અને ઘોડો ઇનામ તરીકે રાખ્યા એના કરતાં એક મણ અનાજ અને સોના મોહર રાખ્યા હોત તો ખાવામાં કે ઘરનાને ઘરેણા કરવામાં કામ આવત રાજા બોલ્યા મારે તો ઇનામમાં એ જ રાખવું હતું પણ મહારાણીએ સૂચન કર્યું અને મને પણ લાગ્યું કે આ ઈનામ વાજબી છે એટલે આ રાખ્યું મહામંત્રી બોલ્યા મહારાજ તમારા માટે સફરજન સુધારી આવું રાજા પણ મરક મરક હસ્યા અને પૂછ્યું મહામંત્રી આ સવાલ તો તમે દરબારમાં આજે અથવા કાલે સવારે પણ પૂછી શકવાના હતા તો અત્યારે જ શું કામ આવવું પડ્યું મહામંત્રી બોલ્યા એ તો અમારા ગૃહલક્ષ્મીએ કીધું કે જાઓ અત્યારે જ પૂછી આવો એટલે હાચી ખબર પડે રાજા પણ વાત કાપીને બોલ્યા તો મહામંત્રીજી સફરજન તમે હાથે લેશો કે હું જ ઘરે મોકલી આપું તો મોરલ ઓફ સ્ટોરી છે સમાજ ભલે પુરુષ પ્રધાન હોય પણ સંસાર તો સ્ત્રી પ્રધાન જ હતો અને રહેશે